શ્રી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત શ્રી સદગુરુ રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્રમણી નિદાન સારવાર યજ્ઞનું આયોજન શ્રી રઘુનાથજી મંદિર હોલ સવાસર નાકા અંજાર મધ્યે કરવામાં આવ્યું. માનવીય અભિગમે સર્વજ્ઞાતિજનો માટે યોજાતા દર માસે એક દિવસીય વિનામૂલ્ય નેત્રયજ્ઞની શરૂઆત મહંતો ત્રિકમદાસજી મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય અને સદગુરુ રણછોડદાસજી બાપુના પૂજન અર્ચનથી ભાવપૂર્વક કરાઈ હતી. નેત્રયજ્ઞના યજમાનદાતા કમળાબેન જયંતિલાલ ઠક્કર તથા સામજીભાઈ હરિરામ ઠક્કર પરિવાર અંજાર કચ્છના રહ્યા હતા, જે નેત્રયજ્ઞમાં ખાસ અંજાર ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ કોડરાણી, શ્રેષ્ઠીઓ મહેન્દ્રભાઈ કોઠક, મનસુખલાલ ગણાત્રા, દીપક કોડરાણી, રાજેશ સોમેશ્વર, વિઠ્ઠલદાસ આર ઠક્કર તથા ડોક્ટર પ્રિન્સ, ડોક્ટર રાજેશ ખન્ના, યજમાનદાતા સાથે પરિવારજનો કનૈયાલાલ પલણ વગેરે સહપરિવારજનો ઉપસ્થિત રહી જોડાયા હતા. તેમજ નેત્રયજ્ઞના સેવાર્થી હીરાલાલ પરબિયાના ધરમપત્ની સ્વર્ગસ્થ હર્ષાબેનના માનમાં 2 મિનિટનું મૌન કરાયું હતું. ઉપસ્થિત સૌનું માનભેર સન્માન કરવામાં આવ્યું અને યજમાનદાતા પરિવારને સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી. પ્રસંગોચિત આશીર્વચન મહંતોએ આપ્યા હતા અને મંગલ કામના ઈચ્છી અને યજમાનદાતા સહને બિરદાવ્યા હતા. આ નેત્રયજ્ઞમાં 361 જેટલા લાભાર્થીઓની આંખોની તપાસણી ડોક્ટરો દ્વારા કરાઈ, જેમાંથી 112 જેટલા લાભાર્થીઓને રાજકોટ રણછોડદાસજી બાપુ સદગુરુ હોસ્પિટલે બસ વાહન દ્વારા ઓપરેશન માટે મોકલાયા હતા. નેત્રયજ્ઞમાં ડાયાબિટીસ અને બીપી તપાસ માટે જયશ્રીબેન, જગદીશ સાધુ, કલ્પનાબેન મહેતા, મહેશ જાની, ગજ્જરભાઈ વગેરેએ સેવા આપી. તેમની સાથે જલારામ મહિલા સત્સંગ મંડળના બહેનો સેવામાં જોડાયા હતા, જ્યારે વોલેન્ટિયર તરીકે શાંતિલાલ આર ઠક્કર, હસમુખ ભીંડે, નરેશ ગાંધી, નીતિન કોટેચા, મહેન્દ્ર ભટ્ટ, જયંતિલાલ ખોડિયાર, શાંતિલાલ મજીઠિયા, આહિરભાઈઓ, કલ્પેશ વગેરે સારી એવી જહેમત ઉઠાવી. નેત્રયજ્ઞમાં ચા પાણી, નાસ્તા અને લાભાર્થીઓ માટે જમવાની વ્યવસ્થા રાખવામાં આવી. અંતે સૌની આભારની લાગણી વ્યક્ત કરાઈ. આ પ્રસંગે યજમાન પરિવારના વિપસી આચાર્ય જયંતિભાઈએ વક્તવ્ય આપી માનવ સેવાની યથાર્થતા વિશે જણાવી ટ્રસ્ટની સેવાને બિરદાવી અને હર હંમેશ સહકાર આપવા ખાતરી આપી હતી. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર. નમસ્કાર દર્શક મિત્રો, હું ભારતી માખીજાણી અને આમટેક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે અંજાર મધ્યે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિનાની દર 23 તારીખે નેત્રયજ્ઞ નેત્રમણી યોજવામાં આવે છે, જેમાં આંખોનું ઓપરેશન અને આંખોની તપાસ નિઃશુલ્ક કરવામાં આવે છે. અને આજે 113મો નેત્રયજ્ઞ છે અને દર મહિને 100થી પણ વધુ લોકો લાભ લે છે આ નેત્રયજ્ઞનો. આજે આપણી સમક્ષ હાજર છે એક લાભાર્થી, આપણે તેમનાથી જાણી લેશું કે તે નેત્રયજ્ઞ વિશે શું કહે છે. આપનું નામ? નામ બાવાલાલજી શિવજી. આપ ક્યાંથી આવો છો? આપણે અંજારમાં, અંજાર ગંગા નાખી રહેવાનો છે. આપે અહીંયા નેત્રયજ્ઞમાં આંખોની તપાસ કરાવી તો તે વિશે શું કહેશો? બેન, આગળ આ મહિને ઓપરેશન કરાવે બહુ સારું ગયો એકદમ. હવે બીજે મહિને બીજી આંખો કરાવું છું, બહુ આનંદ થયો છે, એકદમ સંતોષ થયો છે. તો પહેલા જે આપે ઓપરેશન કરાવ્યું તેમાં કોઈ તકલીફ ખરી? કોઈ જાતની તકલીફ નથી, કોઈ જાતની. બરોબર, એકદમ રેડી, આરીસા જેવો દેખાય, બરોબર આનંદ છે. દર્શક મિત્રો, આપણે જાણ્યું કે જે આ નેત્રયજ્ઞ છે તેમાં જે લાભાર્થી લાભ લે છે તો તેમને આગળ જઈને તેઓ બહુ હર્ષની લાગણી વ્યક્ત કરે છે અને માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૌને અપીલ કરવામાં આવે છે કે આ નેત્રયજ્ઞનો વધારેમાં વધારે સંખ્યામાં સૌ કોઈ લાભ લે. આજે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 113મો નેત્રયજ્ઞનું જે વિનામૂલ્ય આયોજન કરવામાં આવ્યું છે અને એના પ્રેરણા સ્ત્રોત અમારા ભાઈ સ્વર્ગસ્થ શ્રી રાજુભાઈ કોટરાણીની પ્રેરણાથી અમે આ બધી કાર્ય સેવાનું કરી રહ્યા છીએ. અમારી સાથે એમના ભાઈ હસમુખભાઈ કોટરાણી પ્રમુખ છે અને એમના નેતૃત્વમાં અમે સૌ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સેવાથીઓ સારી રીતે જોડાયેલા છીએ અને સૌ ભાવપૂર્વક આ સેવાનું કાર્ય થઈ રહ્યું છે, જેની અંદર આપણા યજમાનદાતા પરિવારો પોતાના આર્થિક યોગદાન પણ આપી રહ્યા છે, તન મન અને ધનથી સૌ સહકાર કરી રહ્યા છે. તેમની સાથોસાથ આપણા લાભાર્થીઓ જે છે, જેમને આંખની તકલીફ છે, તેઓ પણ આપણા સાથે
સારી રીતે જોડાયેલા છે અને તેઓ પણ પ્રચાર પ્રસાર કરી અને તેઓ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છે અને આ સેવાનું પુણ્યનું કામમાં જોડાઈ રહ્યા છે. ત્યારે અમે સૌને અપીલ કરીએ છીએ કે આમાં સૌ પોતાની રીતે પોતાના સમય સંજોગો પરિસ્થિતિ પ્રમાણે જોડાવો અને આ સેવાને વધુ ને વધુ આપણે ઉન્નત કરીએ અને ગુરુજીની કૃપા આપના સૌના પર ઉતરે તેવી અમારી અભિલાષા છે. મહાન છે કે જેમાં કોઈ નાત જાત સાથે કોઈ સંબંધ નથી, અને મેં પણ અહીં જોયું કે નાત જાત સાથે કોઈ સંબંધ નથી. આ માનવ સેવા ત્યારે જ સંભવ બને જ્યારે મનુષ્ય અવતાર મળે, નંબર વન. અને મનુષ્ય અવતાર મળ્યા પછી આંતરના ઉનાળમાંથી માનવની સેવા કરવાનો ભાવ જાગ્યો, આ બીજી વાત છે. અને અહીં જે કાર્યકર્તાઓ હું જોઈ રહ્યો છું એ માનવ સેવા કરવા માટે એમના આંતરના ઉનાળમાંથી સેવાનો ભાવ જે જાગૃત થયો છે, આનો વિસ્તાર કેમ વધારવો અને માનવ સેવામાં કેમ આગળ વધવું એ લાઈન ઉપર અહીંના જે કાર્યકર્તાઓ જો આગળ વધે વધુ આનંદ થાય એમ છે. અને એના માટે એક છે શારીરિક સેવા ઉપયોગી, એમાં બે મત નથી, પણ પોતાના આંતરમનની અંદર હરેક વ્યક્તિ પોતાના આંતરના મનમાં અનેક જન્મોના સંસ્કારો અને સ્વભાવ ભરીને આવે છે. આ જે સ્વભાવને ઓળખે, અનુભવ કરે અને એમાં જો પરિવર્તન થાય તો આ સેવાનો જે વિસ્તાર છે આસાનીથી વધી શકે એમ છે. એના માટે આંતરમાં ઉનાળમાં જવું નિતાંત આવશ્યક. એના માટેની જે સાધના છે એ છે વિપસના સાધના. અને એના માટે શું માર્ગદર્શન જોઈએ? અને ઇવન બાળકો પણ, અરે બાળકો તો કદાચ મોટા હોય પણ